વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વવિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જેબી કવિ અને આરપી સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્કપત્ર સામાયિક વિશ્વવિહાર. સ્ત્રી નૃત્ય કુચીપુડી વિશે સ્મિતા શાસ્ત્રીનો લેખ આપણને તેના મૂળમાં લઈ જાય છે. કુચીપુડી વિજયવાડાથી 35 માઇલ દૂર આવેલું એક ગામ છે. સિદ્ધેન્દ્ર યોગીએ આ ગામમાં નૃત્ય અને સંગીત દ્વારા પ્રભુનું સ્મરણ કીર્તન કરી નૃત્ય નાટિકા કેમ ભજવાય તે શીખ્યું અને તે ગામના લોકો પાસેથી વચન લીધું કે તેઓ પેઢી દર પેઢી આ કલા સાચવશે. આવી અનેક રસપ્રદ બાબતો સ્મિતા શાસ્ત્રીનો લેખ કુચીપુડી નૃત્ય નાટ્ય પરંપરામાં આપણને સાંભળવા મળે છે. કલા વિશ્વ કુચીપુડી નૃત્ય નાટ્ય પરંપરા. ભારત દેશને સ્વાતંત્ર્ય મળ્યું ત્યાર પછી જે પ્રાદેશિક નૃત્ય સ્વરૂપોને અખિલ ભારતીય ધોરણે પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ તેમાં કુચીપુડીનું સ્થાન મોખરે છે અને આંધ્રપ્રદેશના શાસ્ત્રીય નૃત્ય પ્રકાર તરીકે કુચીપુડી નૃત્ય શૈલીનો હવે સર્વત્ર સ્વીકાર થયો છે. કુચીપુડી એકમ નર્તન શૈલીનો ઉદ્ભવકાળ ભરતનાટ્યમ નૃત્ય શૈલી કરતાં પ્રાચીન જણાયો છે. સાતવાહન રાજ્ય શાસન 200 AD થી કાકાતિયા રાજ્ય શાસન 21મી શતાબ્દી સુધી દેવદાસીઓ દ્વારા આ શૈલીના નૃત્યો થતા હતા. દેવદાસીઓ આ નૃત્ય શૈલીનું પોતાના સમગ્ર અસ્તિત્વથી સમર્પિત જતન કરતી અને મંદિરોમાં વિવિધ પવિત્ર તહેવારો ઉત્સવો સમયે નૃત્ય પૂજા સ્વરૂપે પ્રભુ સમક્ષ રજૂ કરતી. કુચીપુડી નૃત્યો રાજાઓ તથા શ્રીમંતોના મનોરંજન માટે પણ રજૂ થતા અને તેમના દ્વારા આ કલા અને કલાકારોને અનેક પ્રકારની સહાય મળતી. નાટ્યશાસ્ત્રમાં એકહાર્ય લાસ્યાંગ સ્વરૂપ એટલે કે સોલો ડાન્સ ફોર્મનો ઉલ્લેખ મળે છે. તે ઉપરાંત અનેકહાર્ય અભિનય વિશે, નાટ્યધર્મી ટેકનિક વિશે, આમ જુદા જુદા સિદ્ધાંતો વિશે માહિતી મળે છે. ભરત મુનિ પછી કોહલ વગેરે જે નાટ્યશાસ્ત્ર વિષયક ગ્રંથો લખનાર વિદ્વાનો થઈ ગયા તેમાં શૃંગાર પ્રકાશના કર્તા ભોજદેવ 12મી-13મી શતાબ્દી અને ભાવ પ્રકાશના કર્તા શારદા તનય ઉપરૂપકની પ્રણાલી અને તેના વિવિધ સ્વરૂપોનો ઉલ્લેખ કરે છે. આ ઉપરૂપકની પરંપરા 10મી શતાબ્દી પછી વિકસી હોવાનું સંશોધનોને આધારે મનાય છે. ઉપરૂપક એટલે આજે જેને આપણે નૃત્ય નાટિકા કહીએ છીએ, જેમાં ગીત નૃત્ય અને વાચિકાભિનય વગેરેનું પ્રાધાન્ય હોય છે. આંધ્રપ્રદેશમાં આ પરંપરા અસ્તિત્વ ધરાવતી હતી. તે ત્યાંના નૃત્ય નાટ્ય સ્વરૂપોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે. 16મી શતાબ્દીના મચુપલ્લી કફિયાતને આધારે ઐતિહાસિક દ્રષ્ટિએ પુરવાર થયું છે કે આંધ્રમાં નૃત્ય નાટ્ય પરંપરાનો સારો વિકાસ થયો હતો. આ ગાળા દરમિયાન ભક્તિ સંપ્રદાયનો ભારતભરમાં પ્રચાર થયો હતો. એવી દંતકથા પ્રચલિત છે કે 13મી શતાબ્દીમાં કુચીપુડી નૃત્ય પ્રકારને સ્વરૂપ અને ઘાટઘૂટ આપનાર સિદ્ધેન્દ્ર યોગી ઉડીપીથી વિદ્યાભ્યાસ કરીને આંધ્રમાં આવ્યા. તે અરસામાં નારાયણ તીર્થ સ્વામીએ શ્રી કાકુલમમાં આશ્રમ સ્થાપ્યો હતો. ત્યાં પ્રભુભક્તિ માટે નૃત્ય નાટ્ય રૂપે
પૌરાણિક કથા વસ્તુઓને કેન્દ્રમાં રાખી ભક્તો ઈશ્વરનું ગુણગાન કરતા. સિદ્ધેન્દ્ર યોગી આ બધું જોઈ આનંદ વિભોર બની જતા. નારાયણ તીર્થ સ્વામીએ સ્થાપેલા મઠના મઠાધિપતિ આ બાળકની ભક્તિ જોઈ આશ્ચર્ય પામતા. સિદ્ધેન્દ્ર કે તેના કુટુંબ વિશે લોકોને કશી જાણ ન હતી. તેમનું લગ્ન બાલ્યાવસ્થામાં જ કોઈ બાળા સાથે કરવામાં આવ્યું હતું. ઉડીપીથી અભ્યાસ કરી સિદ્ધેન્દ્ર પાછા ફર્યા ત્યારે તેમની વિદ્વાન તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી હતી. એટલે ગામના વડીલ ગુરુજનોએ તેમને ઓળખીને જે બાળા સાથે તેમના લગ્ન થયા હતા ત્યાં જઈ રહેવા સૂચવ્યું. કહેવાય છે કે જ્યારે સિદ્ધેન્દ્ર પોતાના સાસરે જવા નીકળ્યા અને રસ્તે નદી આવતા તે ઓળંગવા તેમાં તેમણે ઝુકાવ્યું ત્યારે તેમાં પૂર આવ્યું અને તે ડૂબવા લાગ્યા. તેમણે કૃષ્ણની પ્રાર્થના શરૂ કરી અને સંકલ્પ કર્યો કે જો પોતે બચી જશે તો બાકીનું જીવન કૃષ્ણ ભક્તિમાં જ વિતાવશે. સામે કાંઠે પહોંચી સાસરા પક્ષના લોકોને સમજાવી તેમણે પોતાનો સંકલ્પ પાળ્યો અને સંન્યાસી થયા. તેમણે ભામા કલાપમ નામે નૃત્ય નાટિકાની રચના કરી. તેમની ભક્તિનો પ્રકાર મધુરા ભક્તિનો હતો જેમાં કૃષ્ણ અને સત્યભામા વચ્ચે આત્મા પરમાત્માના સંબંધને સ્થાપિત થયેલો બતાવાય છે. કહેવાય છે કે એકવાર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, જો આ પારિજાતા પહરણમ નાટક લખશે તો તેમને મુક્તિ પ્રાપ્ત થશે. તેમણે તે રચ્યું અને કલાપમ, કે જે સંસ્કૃત નાટ્ય પ્રથામાં પ્રચલિત નથી, તેને અસ્તિત્વ આપ્યું. આ કલાપમ નાટ્યમાંથી જે વેશકથાની રજૂઆત થઈ અને તેમાંથી પંગતિ વેશમનો વિકાસ થયો તે કુચીપુડીના કલાકારો વિશિષ્ટ રૂપે રજૂ કરે છે. સિદ્ધેન્દ્ર યોગીએ ત્યારબાદ કુચેલપુરમ, જે આજે કુચીપુડી નામે ઓળખાય છે, ત્યાં આવી ત્યાંના રહેવાસી બ્રાહ્મણ લોકોને તથા યુવાન વર્ગને એકઠા કરી ત્યાં નૃત્ય નાટિકા કેમ ભજવવી તે શીખવ્યું અને ભક્તિના પ્રચાર અર્થે તેમની પાસેથી વચન લીધું કે આ બધા પેઢી દર પેઢી નૃત્ય અને સંગીત દ્વારા પ્રભુ સ્મરણ કીર્તન કરશે. આ પ્રમાણે કુચીપુડી ગામે આ નૃત્ય નાટિકાની પરંપરાનો ઉદ્ગમ થયો, જે હજી પણ ત્યાં ટકી રહી છે. કુચીપુડી વિજયવાડાથી 35 માઇલ દૂર આવેલ એક નાનું ગામ છે. ત્યાંની મોટા ભાગની વસ્તી બ્રાહ્મણોની છે. 17મી સદીમાં ગોલકોંડાના નવાબ અબ્દુલ હસન તાનાશાહ સમક્ષ કુચીપુડી કલાકારોએ નૃત્ય કરી તેના અંતર્ગત ભાગરૂપે તેમને રાજાના નિયામક તરફથી થતી કનડગતની વાત સરસ રીતે વણી લીધી હતી. નવાબે પ્રસન્ન થઈ કલાકાર મંડળીને કુચીપુડી ગામ દાનમાં આપ્યું અને એવી શરત કરી કે પેઢી દર પેઢી તેમણે આ કલા કુટુંબમાં સાચવવી અને વંશવારસોને શીખવવી. એક એવું અનુમાન છે કે ત્યારે દેવદાસીઓનો સામાજિક દરજ્જો હીન કક્ષાનો ગણાવા લાગ્યો હતો અને તેમના સ્વચ્છંદી જીવનથી કલાને બચાવવા બ્રાહ્મણ કુળના આ કલાકારો જ નૃત્ય નાટિકામાં બધા પાત્રો ભજવતા, તેમજ સ્ત્રી ભૂમિકા પણ ભજવતા. ત્યારથી જ આ નૃત્ય નાટિકાઓમાં પુરુષો સ્ત્રી પાત્રોની ભૂમિકા ભજવતા આવ્યા છે. કૃષ્ણ સ્વર્ગમાંથી પારિજાત પુષ્પ લાવીને રૂકમણીને આપે છે. તેની આજુબાજુ ભામા કલાપમનું કથાવસ્તુ ગૂંથાયું છે. નારદ ઋષિ સત્યભામાને ચઢાવે છે અને કૃષ્ણ અને સત્યભામા વચ્ચે કલહ કરાવે છે. એકવાર સત્યભામાના મહેલમાં કૃષ્ણ પધારે છે ત્યારે સત્યભામા દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોતા બેઠા હોય છે. કૃષ્ણ પૂછે છે
કે આ સત્યભામા અને કૃષ્ણ વચ્ચે વધુ કોણ સ્વરૂપવાન છે? ગર્વીલી સત્યભામા ઘડીભર ભૂલી જાય છે કે પ્રશ્ન પૂછનાર સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ છે, અને ગર્વપૂર્વક કહી બેસે છે કે તેના રૂપની તુલનામાં કોઈ પણ ના આવી શકે. કૃષ્ણ તેનો ગર્વ દૂર કરવા મહેલ છોડી પોતાને આવાસ ચાલ્યા જાય છે. પછી સત્યભામાને પોતાની ભૂલ સમજાય છે અને સખી માધવી સાથે પત્ર મોકલી કૃષ્ણની ક્ષમા માંગી તેના મહેલે પાછા ફરવા તેમને વિનવે છે. અંતે બંનેનું પુનઃમિલન થાય છે. અહીં સત્યભામા સ્વાધીન પતિકા કલહંતરિતા અને વાસ્કસ જજ્જિકા નાયિકાને વારાફરતી અભિનીત કરે છે. કુચીપુડી નૃત્ય શૈલીમાં સંગીત આંધ્રપ્રદેશના ગામડાઓમાં જે ભજન કુમટો ગવાય છે તેને આધારિત હોય છે. કુચીપુડીના બધા જ કલાકારોની મહત્વાકાંક્ષા જીવનમાં એકવાર સત્યભામાનું પાત્ર ભજવવાની હોય છે. આ નૃત્ય નાટિકાઓ મહાગાન અથવા ભાગવત મેલા નાટકમ નામે લોકપ્રિય બની હતી. તેને શીખવનાર ગુરુઓને ભાગવત તુલુ કહેવામાં આવે છે. ગોલા કલાપમ, ઉષા પર્યણમ, પ્રહલાદ ચરિતમ, રામ પટ્ટાભિષેકમ, ચેચુ લક્ષ્મી, શશિરેખા પર્યણમ, નળચરિતમ, ધ્રુવચરિતમ, ત્રિપુરા વગેરે કુચીપુડી શૈલીની જાણીતી નૃત્ય નાટિકાઓ છે, જે હજુ પણ કુચીપુડી ગામ અને તેના આસપાસના પ્રદેશોમાં ભજવાય છે. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે કુચીપુડી ગામમાં સ્થપાયેલી સિદ્ધેન્દ્ર કલાક્ષેત્ર નૃત્યશાળામાં આ નૃત્ય નાટિકાઓની ભજવણી થાય છે. આ કલાના મહાન ગુરુઓમાં શ્રી લક્ષ્મીનારાયણ શાસ્ત્રી, વેમ્પટી વેંકટનારાયણ, ચિંતા વેંકટરામ્યા વગેરેની સન્માનપૂર્વક ગણતરી થાય છે. તેમણે આ કલાને જીવંત રાખી અને ગુરુશ્રી સી આર આચાર્યલ્લુ, વેમ્પટી ચિન્ન સત્યમ, ચિંતા કૃષ્ણમૂર્તિ, પ્રહલાદ શર્મા, વેદાંત સત્યનારાયણ શર્મા જેવા અત્યારના ગુરુઓએ તેને દેશ પરદેશમાં શીખવી કાર્યક્રમો આપીને પ્રસિદ્ધિ અપાવી. સ્ત્રી નૃત્ય કલાકારોમાં તેને પ્રસિદ્ધિ અપાવવાનો યશ સર્વશ્રી ઇન્દ્રાણી રહેમાન, યામિની કૃષ્ણમૂર્તિ, સ્મિતા શાસ્ત્રી, શોભા નાયડુ, બાલા, રાધા રેડ્ડી, સ્વપ્ન સુંદરી, મલ્લિકા સારાભાઈ, વજયંતી કાશી, અનુરાધા, જોનાલ ગડ્ડા વગેરેને ફાળે જાય છે. અત્યારે કુચીપુડી નૃત્યો તેના એકમ નર્તન એટલે કે સોલો ડાન્સના સ્વરૂપે જ રજૂ થાય છે. તેમાં એક જ કલાકાર જુદી જુદી કૃતિઓ રજૂ કરે છે. તેનું સ્વરૂપ એકહાર્ય લાસ્યાંગનું છે, જેમાં રંગપૂજા, જતિસ્વરમ, જુદા જુદા શબ્દમ, તરંગમ, અષ્ટપદી, પદમ, જાવળી, કીર્તનમ, તિલ્લાના જેવી ભરતનાટ્યમ શૈલીમાં જોવા મળતી કૃતિઓ જેવી નૃત્યકૃતિઓ હોય છે, પરંતુ જેનું ચલન, રજૂ કરવાની પદ્ધતિ, શૈલી, ટેકનિક, લાક્ષણિકતા અને વિવિધતા ભરતનાટ્યમની જુદી તેમજ સ્વતંત્ર અને વિશિષ્ટ હોય છે. આ શૈલીમાં પણ નૃત્ય અને નાટ્ય વિભાગો જોવા મળે છે. નૃત્યમાં કુચીપુડીમાં હસ્તમુદ્રા વગેરેનો વિનિયોગ અભિનય દર્પણમાં ઉલ્લેખ છે. તે શાસ્ત્રોક્ત નિયમો અનુસાર થાય છે. પૂર્વે માત્ર પુરુષ નર્તકો જ કુચીપુડી શીખતા શીખવતા, હવે યુવાન સ્ત્રી કલાકારોએ આ કલામાં પોતાનું કૌશલ દર્શાવ્યું છે. ગુજરાતમાં નર્તન સંસ્થામાં આ નૃત્ય શૈલીનું શિસ્તબદ્ધ શિક્ષણ અપાય છે. સ્મિતા શાસ્ત્રી, આજીવન પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા, એની અનેક પ્રવાસ કથાઓ આપણે સાંભળી. આ વખતે બેઇજિંગના પ્રવાસની પોતાની વાત અહીં કરી છે. આમ તો તેઓ બે વખત અગાઉ ચીન જઈ આવેલા છે, પરંતુ
આ લેખમાં પ્રીતિસેન ગુપ્તાને આ વખતે ત્યાં શું પરિવર્તન જોવા મળ્યું તેનું વર્ણન, જમાનો કેવો બદલાઈ ગયો લેખમાં કર્યું છે. પ્રવાસ, જમાનો કેવો બદલાઈ ગયો, લેખિકા પ્રીતિસેન ગુપ્તા. મોંગોલિયાના મુખ્ય શહેર ઉલાનબાતરથી સવારની ફ્લાઇટ લઈને ચીનના મુખ્ય શહેર બેજિંગ જવાનું હતું. ટ્રાફિક હશે માટે એરપોર્ટ જવા માટે વધારે સમય રાખજો એવી હોટલના તંત્ર પાસેથી સૂચના મળી હતી, પણ એ સવારે ટ્રાફિક સહેજે નડ્યો નહીં. પહોંચી ત્યારે એરપોર્ટ પર કાઉન્ટર હજી ખુલ્યું પણ ના હતું ને વળી ફ્લાઇટ અડધો કલાક મોડી ઉપરી. બેજિંગ જતા લાગ્યા તો માંડ 2.5 કલાક, આખો વખત વિમાન જમીન પર હતું. મોંગોલિયાની ભૂમિ જ હશે ને પછી ચીનમાં રહેલો ગણાય છે તે ઇનર મોંગોલિયાનો પ્રદેશ હશે. સૂકા સપાટ વિસ્તાર પછી નીચા પહાડો દેખાયા ને પછી ઘણી ઊંચી પર્વતમાળાઓ. જમીન કથ્થાઈ થઈ અને ઘાસથી છવાયેલી પણ બની. વિમાન થોડું નીચું જોવા માંડ્યું ત્યારે હરિયાળા ખેતરો અને રહેવાસી ગામો નજરે પડ્યા. બહુ પાણી દેખાયું નહોતું તોય આટલી લીલોતરી હતી. છેલ્લે તો જાણે બેજિંગનો નજીકનો પરિસર થયો કહેવાય એટલે અસંખ્ય બહુમાળી ઇમારતો બંધાઈ ગયેલી હતી. ભારતમાં હોય છે તેવી રીતે થોડી થોડી ઇમારતોના જૂથ બનાવેલા હતા. ઉડ્ડયનનો બધો સમય મેં આ બધું જોવામાં જ ગાળ્યો હતો. બેજિંગના વિમાન મથકેથી ઉતર્યા પછી બહાર નીકળતા ટેક્સી લઈને હોટલ પર પહોંચતા 3 કલાક થઈ ગયા. વિમાની મથક મોટું છે, ખૂબ ચાલવાનું, પાસપોર્ટ માટેની લાઈનો, પછી અંદરની ટ્રેન લઈને ક્યાંનું ક્યાં ટર્મિનલ સી સુધી જવાનું, સામાન મેળવવાનો, ટેક્સી માટેની લાઈન, છેવટે મહાનગરના રસ્તા પર આવો અને અનવરત જતા વાહનોની સાથે વહો. પહેલા હું 2 વાર ચીન આવી ગઈ છું. બેજિંગમાં ત્યારે 4થો રિંગ રોડ બંધાવવાનો શરૂ થયો હતો. આ વખતે રસ્તા પરના પાટિયા પર 6ઠા રિંગ રોડ માટેની સૂચના જોઈ. શહેર કેટલું વિસ્તર્યું હશે તે સમજી શકાય, સાથે જ એના વધેલા અંતર, અગવડો અને ખર્ચા વગેરેના સંદર્ભ પણ મનમાં આવી જાય. થોડી વારમાં જ શહેરની ઇમારતો શરૂ થઈ ગઈ. રહેવાસી બહુમાળી પાછળ તરફ પણ આગળ તો મુખ્યત્વે બેંકની, હોટલોની, ઓફિસોની, સરકારી કચેરીઓ જેવી ઇમારતો હતી. ખૂબ ઊંચી, ખૂબ મોટી, ચકચકતી, આધુનિક અને નવી નક્કોર હોય તેવી. ખરેખર જરા બાઘા થઈ જવાય જોઈને વિચાર પણ ના આવે કે આ ચીન છે. વળી આવા મોટા માર્ગો પર પણ કેટલા ઝાડપાન, વચમાં જાળી ને સિમેન્ટના ડિવાઈડર નહીં પણ રંગીન ફૂલો અને છોડના વાવેતર. ક્યાંક ટેક્સી ચાલકે સમાંતરનો સહેજ નાનો રસ્તો લીધો. ત્યાં આસપાસમાં વસવાટી વિસ્તાર હશે કારણ કે સ્થાનિક લોકો નિરાતે પોળી ફૂટપાથ પર ચાલતા હતા, કેટલાક સાયકલ ને સ્કૂટર પર જતા હતા. એક નાની ગલીમાં ટેક્સી વળી ને એક ચીની દ્વાર આગળ ઉભી રહી. અરે, એ જ મારી હોટલ હતી. શહેરની અમુક જગ્યાઓ ચાલીને જવાય તેટલી નજીક પડે એ રીતની હોટલ મેં પસંદ કરી હતી. મારે વેસ્ટર્ન સ્ટાઇલની નહીં પણ ચીની સ્ટાઇલની તેમજ ચીની પરિસરમાં હોય તેવી હોટલમાં જ રહેવું હતું. આપણે ત્યાં જેમ ફોળો અને શેરીઓ હોય તેમ અહીં એવા ભાગને હુતોંગ કહે છે. ફોળ જેવી સંકળાશ ના હોય પણ ગલીઓમાં ઘર, ચોક, નાનું બૌદ્ધ મંદિર, હવે ક્યાંક નાની હોટલ વગેરે હોય છે. અનેક હુતોંગ તોડીને બહુમાળી મકાનો બનાવી દેવાયા છે, પણ જૂની જીવનરીતિને સાચવી રાખતા કેટલાક હુતોંગ બેજિંગમાં હજી બચ્યા છે. મારા રૂમમાંથી મને પ્રાચીન સ્મારકોના છાપરા દેખાતા હતા ને રાતે એમના પરની લાઈટો. એ સાંજે તો થોડી વારમાં હું બહાર નીકળી. બહાર પણ બધું પ્રમાણભૂત સ્થાનિક જ હતું. વાતાવરણ, ઝાડપાન, નાના રસ્તા પર નાની દુકાનો, લોકોની અવર જવર, સહેજ ઝાંખો લાગે તેવો પ્રકાશ. થોડી વારમાં મોટા રસ્તાનું ક્રોસિંગ આવ્યું અને લાઈટો પણ વધારે પ્રકાશિત થઈ. એના પર તો યુવા પ્રજાથી ભરેલા કાફે, થોડી દુકાનો, એક
ચિલ્ડ્રન થિયેટરનું ચીની શોભાવાળું મકાન, એ પછીના ક્રોસિંગ પર તો આભા થઈ જવાય એવું દ્રશ્ય હતું. એ વોંગ ફુજિંગ નામનો જાણીતો શોપિંગ એરિયા હતો. ત્યાંના પોળા રસ્તામાંના કેટલાક પાદચારીઓ માટેના હતા. સરસ હવામાનમાં સાંધ્ય વિહાર માટે કેટલા કુટુંબો અને મિત્રો નીકળી આવેલા. બધા સુઘડ, સ્માર્ટ અને નિરાતે ટેલતા દેખાતા હતા. ઉપરાંત ખૂબ પોળી ફૂટપાથો, સળંગ નવા આધુનિક બિલ્ડિંગ, પાશ્ચાત્ય નેમ બ્રાન્ડની ચીજો માટેની ઝગમગાટ શોપ, ખૂબ મોટા ઇલેક્ટ્રોનિક બિલ બોર્ડ. હું તો ઓહોહો કરતી કરતી સ્તબ્ધ થઈ ગઈ. આ બધું જોવા અને અનુભવવા માટે હું ફૂટપાથ પરની બેઠકોમાંની એક પર બેસી ગઈ. જાણે કે ઊભી રહી હોત તો આગળ પાછળ ઉપર નીચે બધું જોતા ચક્કર આવી જત. ખરેખર આ ચળકતી ચમકતી જગ્યા તે શું હતી, ક્યાં હતી, કોઈ રીતે આ જગ્યા, આ દ્રશ્ય, આ વાતાવરણ ચીની કે ચીનમાંનું નહોતું લાગતું. અત્યંત આશ્ચર્યજનક લાગતું હતું મને તો, કારણ કે પહેલી બે વાર આવી ત્યારે આ જ જગ્યાએ દ્રશ્ય તદ્દન જુદું હતું. એક જમાનામાં તો સામટી 10-10 હજાર સાયકલો જ જતી હોય. સર સર જાય કોઈ અવાજ નહીં, ઘંટડીનો પણ અવાજ નહીં. એની નવાઈ ખૂબ લાગેલી. પછીથી મોટરો આવી પણ થોડી થોડી. ત્યારે આ જ રસ્તા નાના હતા અને આ જ મહોલ્લો જૂના જમાનાનો હતો. દુકાનોમાં ચીની કપડાં, ટી સેટ, ચીની ચિત્ર શૈલી માટેની પીછી શાહી વગેરે ચીજો મળતી. આગલી વખતે 3 પૈડાની સાયકલ રિક્ષા ભાડે કરીને હું મોટી ફેન્સી પાશ્ચાત્ય હોટલ પર પાછી જતી. રસ્તા પર જતી સ્થાનિક ચીની સ્ત્રીઓ મને સાયકલ રિક્ષામાં બેઠેલી જોઈને નવાઈ પામતી હસતી, હાથ હલાવીને આવજો કહેતી. બાજુના બાગમાં કુટુંબો ફરવા નીકળતા. કેટલાક પુરુષો હાથમાં પંખીનું પાંજરું લઈને ચાલવા નીકળતા. સાંજે પંખીને હવા ખાવા બહાર કાઢવાની રીત હતી. એ વખતે હું આ પંખી પાંજરા પુરુષોને જોતી નવાઈ પામતી ખુશ થતી. વિરલ હતા આ દ્રશ્ય ત્યારે પણ, ને હવે તો એ અકલ્પ્ય બની ગયા છે. હું આ નવા દ્રશ્ય જોઉં છું ને વિમાસું છું મારા જીવનના વિવિધ અનુભવો વિશે. પહેલાની એ બંને સફરના જમાનામાં એકલ પ્રવાસીને ચીનમાં આવવાની રજા જ ન હતી. જૂથમાં જોડાઈને જવું પડે, બધાએ સાથે જ રહેવું પડે. જો કે ત્યારે પણ હું એકલી જ બેજિંગની ભૂગર્ભ રેલમાં ફરવા જતી રહેતી. ખોવાઈ જવાની કોઈ ચિંતા મને ત્યારે પણ ન હતી. સદભાગ્યે એમ એકલા ફરતા પકડાઈ ગઈ નહોતી. પણ આ ત્રીજી વખતે ચીન આવી છું ત્યારે જમાનો કેવો બદલાઈ ગયો છે. શહેરોના રસ્તાઓ પર ગાડીઓનો પાર નથી, જો કે હોર્ન અને પોલ્યુશન નથી. હવે જૂથમાં જવાનો ધારો રહ્યો લાગતો નથી. હું તો એકલી જ આવી છું ચીનમાં આ વખતે. એનું આશ્ચર્ય મને વીંટળાયેલું જ રહે છે. મનમાં થાય છે કે હું ચંદ્ર પર તો નથી ને, એટલે કે એટલું અસામાન્ય લાગે છે મારું ચીનમાં સાવ એકલા હોવું. અદ્ભુત. કાવ્ય સંગીત અને કાયદાની પ્રેક્ટિસ લેખમાં અમર ભટ્ટે કવિતા સંગીત અને કાયદાના સંબંધની કેટલીક મજાની વાતો કરી છે અને તે અત્યંત રસપ્રદ બની છે. તેઓ વ્યવસાયે વકીલ છે અને સંગીત તેમનું પેશન છે, એટલે ઘણી બધી રસપ્રદ બાબતોનું આલેખન આ લેખમાં આપણને સાંભળવા મળશે. સંગીત કાનનો રિયાઝ 10. કાવ્ય સંગીત અને કાયદાની પ્રેક્ટિસ. પ્રોફેશન વર્ષ વકીલાતમાં છું ને પેશન વર્ષ કાવ્ય સંગીતમાં. એથી કાયદાના અને કવિતાના શબ્દ સાથે વાણી વિચારને મન હૃદયથી નિસ્બત થઈ ગઈ છે. કાવ્ય પઠન, કાવ્ય ગાન અને કાયદાની પ્રેક્ટિસનો મેં એક સાથે એક સરખો આનંદ માણ્યો છે. આ લેખમાં કવિતા સંગીત ને કાયદાના સંબંધની કેટલીક મજાની વાતો ને કેટલીક મનમાં વસી ગયેલી યાદો વાગોળવી છે. કવિ મનોજ ખંડેરિયા, આપ જાણો છો, એ પોતે પણ વકીલ હતા. એમની એક ગઝલ છે જેમાં કવિને મળેલી એવી સજાની વાત છે જેનું વર્ણન
કદાચ કોઈ ફોજદારી કાયદામાં નથી. કવિ કહે છે, જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે. જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે. કશું જ તહમત નથી માથે વગર ગુનાની સજા મળી છે. કશું જ તહમત નથી માથે વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપી એકે કરીને ફરિયાદ જિંદગીમાં, વિનમ્ર થઈને કદાપી એકે કરીને ફરિયાદ જિંદગીમાં, રહી રહીને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે. કવિનું મૌન સમજાય નહીં અને કવિને માટે ત્યારે સજારૂપ બને. તે જ રીતે કવિ સમયથી આગળ પણ હોય છે. એટલે જ કહ્યું છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. ઘણી વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા. ઘણી વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા, ને ઘણી વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે. ફરી સાંભળીએ કે ઘણી વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા, ને ઘણી વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે. વિશ્વકોશમાં 13 માર્ચ 2010ના દિવસે કાવ્ય સંગીત શ્રેણીમાં રાગ બિહાગ પર આધારિત મારું આ સ્વરાંકન રજૂ કર્યું. ત્યારે કાયદાને લગતી આપણી ભાષાની કેટલીક અન્ય કવિતાઓ પણ યાદ કરેલી. દયારામનું પદ, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, ખૂબ પ્રિય છે. એક દિવસ તે ગાતા એકાએક ખ્યાલ આવ્યો કે દયારામે એમાં કાયદાકીય શબ્દો પણ પ્રયોજ્યા છે. સ્થાવર જંગમ જળચેતનમાં માયાનું બળ ઠરે. સ્થાવર જંગમ, ઇમુવેબલ અને મુવેબલ આપણે મિલકત માટે વાપરતા હોઈએ છીએ. દલપતરામે ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ ગુજરાતી ભાષાની વકીલાત કરતા જે ગાયું હતું તે તો તમને મને આપણને સૌને યાદ જ છે ને. જરાક યાદ કરી લઈએ. ગીરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી, મુખ્ય તો મરાઠી માની દેખી દુખી દિલમાં છું. ગીરા ગુજરાતી તણી પિયરની ગાદી પામી, મુખ્ય તો મરાઠી માની દેખી દિલમાં દુખી છું. અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં, આવ્યો આપ આગળ ઉચ્છરવા અપીલ છું. માંડતા મુકદ્દમાને ચાર જણા ચૂંથશે તો શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું. દાખે દલપત રામ ખુદાવંદ ખંડે રાવ, રૂળી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. કવિ વકીલ થઈ દલીલ કરે પછી તો પૂછવું જ શું. દલપતરામ જેમને ગુજરાતી શીખવવા વઢવાણથી અમદાવાદ અથડાતા કૂટાતા પગપાળા આવ્યા, એવા સાહિત્ય કલાપ્રેમી અંગ્રેજી અધિકારી એલેક્ઝાન્ડર ફાર્બસ 1862માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ પછી એના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામ્યા હતા. દલપતરામ એમને ફાર્બસ સાહેબ કહીને બોલાવતા. એમણે ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અને સંશોધન માટે 1848ના ડિસેમ્બરમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે કાર્યરત છે. એમણે જ ઈડરના ઠાકોર સાહેબની મદદથી કવિ મેળો યોજેલો, જે કદાચ ગુજરાતનું પ્રથમ કવિ સંમેલન કહી શકાય. મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ નિયુક્ત થયા બાદ પણ એમણે સાહિત્યલક્ષી અને સુધારાલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ રાખી ને ગુજરાતી સભાની સ્થાપના કરી, જેનું નામ એમના અવસાન બાદ ફાર્બસ ગુજરાતી સભા રાખવામાં આવેલું
અને જે આજે પણ કાર્યરત છે. આમ ગુજરાતમાં સાહિત્યલક્ષી પ્રવૃત્તિના વિકાસના પાયામાં પણ કાયદા સાથે સંકળાયેલી એક અંગ્રેજ વ્યક્તિ હતી. નર્મદને અંગ્રેજોનું ન્યાયતંત્ર ગોરા કાળામાં ભેદ કરનારું ને પક્ષપાતી લાગ્યું ત્યારે એણે લખ્યું, ધની કુલીનનો ન્યાય ચૂકવે નીચી કોરટ, ગોરા નીચનો ન્યાય ચૂકવે ઊંચી કોરટ. ધની કુલીનનો ન્યાય ચૂકવે નીચી કોરટ ને ગોરા નીચાનો ન્યાય ચૂકવે ઊંચી કોરટ. અંગ્રેજો સામે લખાણોમાં એમણે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અને અલગ ન્યાયતંત્ર પણ માંગ્યું. મિત્રો, મેઘાણી ઉપર દેશદ્રોહનો આરોપ હતો. આ કેસમાં ધંધુકાની કોર્ટના ન્યાયાધીશે જ્યારે એમને પૂછ્યું કે તમારે બચાવમાં કંઈ કહેવું છે, ત્યારે મેઘાણીએ ગાવાની અનુમતિ માગી ને પછી ગીત ગાયું ત્યારે કોર્ટમાં બેઠેલી સૌ લોકોની આંખો ભીની થયેલી એવું સૌરાષ્ટ્રના તારીખ 3/5/1930 અંકમાં નોંધાયું છે. પ્રત્યેક ગુજરાતી વાસીને યાદ હોય તે વી મેઘાણીની આ રચના, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, જેમાં કવિ આગળ કહે છે કે નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. કોર્ટમાં દલીલને બદલે કાવ્યગાન હોય તેવો ઇતિહાસમાં કદાચ આ એકમાત્ર પ્રસંગ હશે. ચુકાદાઓમાં કે દલીલોમાં અવારનવાર શેક્સપિયર, ટાગોર વગેરેને ટાંકવામાં આવે છે. કહે છે કે નાની પાલખીવાલાએ કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરાલાના કેસમાં કરેલી દલીલોમાં એમની પશ્યંતીવાણી છલકતી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કૃષ્ણાઈયર નવા શબ્દો કોઈન કરતા રાજકારણીઓને વર્ણવવા માટે એમણે બનાવેલો શબ્દ સ્પેગેટી સ્પાઇન્ડ પોલિટિશિયન્સ ખૂબ પ્રચલિત છે. હાલની આપણી સુપ્રીમ કોર્ટમાં કાર્યરત ન્યાયમૂર્તિ જસ્ટિસ રોહિન્ટન નરીમાન અત્યંત વ્યસ્ત વકીલ હતા ત્યારે એમણે દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે પાશ્ચાત્ય સંગીત ઉપર વ્યાખ્યાનો આપેલા, જે પોતાના વિદ્યાક્ષેત્ર અને કાર્યક્ષેત્રની બહાર જઈ અપાયા હોય છતાં કેટલા વિદ્વત્તાપૂર્ણ અને રસપ્રદ છે તે જોઈ શકાશે. વકીલાત અંગે અનેક માન્યતાઓ વ્યંગ થતા જ રહે છે. એક ખ્યાલ પ્રચલિત છે કે વકીલો મોટે ભાગે શુષ્ક ને લાગણીવિહીન હોય અને એમને કલા સાથે લેવા દેવા ન જ હોય, પણ ઘણા વકીલોએ કવિતા, સાહિત્ય અને સંગીત ક્ષેત્રે પ્રદાન કર્યું છે. જાણીતા સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી વકીલ હતા. શ્રી મનુભાઈ ત્રિવેદી, જેમણે સરોદ ઉપનામથી કાવ્યો અને ગાફિલ ઉપનામથી ગઝલો લખી, એમના અવસાન સમયે અમદાવાદની સ્મોલ કોઝ કોર્ટમાં તેઓ ન્યાયાધીશ હતા. ઇન્ટરનેટ પરથી જાણવા મળ્યું છે કે પ્રખ્યાત રશિયન કમ્પોઝર ચેકોસ્કી વકીલ હતા. આપણા શાસ્ત્રીય સંગીતને લિપિબદ્ધ કરવામાં જેમણે સૌથી મોટો ફાળો આપ્યો છે તે પંડિત ભાતખંડે પણ વકીલ હતા. સ્વરકાર દક્ષેશ ધ્રુવ સોલિસિટર હતા. 12 વર્ષના એક બાળક પોલે એક પત્રમાં સારા વકીલ થવા કેવી તૈયારી કરવી જોઈએ એવો પ્રશ્ન અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ફેલિક્સ ફ્રેન્કફર્ટરને પૂછ્યો. તેનો એમણે જે જવાબ આપ્યો, જે લૉ એઝ અ લિટરેચર નામના પુસ્તકમાં પણ છપાયો છે, જવાબ આમ છે, માય ડિયર પૌલ, નો વન કેન બી ટ્રુલી કોમ્પિટન્ટ લોયર અનલેસ હી ઇઝ કલ્ટિવેટેડ મેન. ઇફ આઈ વેર યુ, આઈ વુડ ફરગેટ અબાઉટ
એની ટેકનિકલ પ્રિપેરેશન ફોર ધ લો. ધ બેસ્ટ વે ટુ પ્રિપેર ફોર ધ લો ઇઝ ટુ બી એ વેલ રેડ પર્સન. Thus, alone can one acquire the capacity to use the English language on paper and in speech and with the habits of clear thinking, which only a truly liberal education can give. No less important for lawyer is the cultivation of the imaginative faculties by reading poetry, seeing great paintings in the original or in easily available reproduction, and listening to great music. Stock your mind with the deposit of much good reading and widen and deepen your feelings by experiencing vicariously as much as possible the wonderful mysteries of the universe and forget about your future career. With good wishes, sincerely yours, Felix Frankfurter. સુસજ્જ વકીલ થવા માટે સુસંસ્કૃત વ્યક્તિ બનવાની ને એ માટે સુંદર કવિતા, ચિત્ર ને સંગીતમાંથી મળતા પરમાનંદને માણીને જાતને કેળવવાની આ સલાહ કેટલી અમૂલ્ય છે. અમર ભટ્ટ. લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ. 17મી લોકસભા અને સાંસદો એ લેખ રક્ષાબેન વ્યાસે લખ્યો છે અને અત્યંત માહિતીસભર છે. એમાં આ વખતે 300 સાંસદો પ્રથમવાર ચૂંટાઈને આવ્યા છે. 78 મહિલા સંસદ સભ્ય બની છે અને ઓડિશામાંથી સૌથી વધુ મહિલાઓ સાંસદો તરીકે મળ્યા છે. આવી અનેક રસપ્રદ વાત આ લેખમાં આપણને મળે છે. વર્તમાન 17મી લોકસભા અને સાંસદો. 17મી લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને લોકસભાના નવા ગૃહે કામકાજનો આરંભ કરી દીધો છે ત્યારે આ નવા ચૂંટાયેલા ગૃહની પૂરી જાણકારી આવશ્યક છે. 17મી લોકસભાનું વાસ્તવ સમજીએ. 17મી લોકસભાની પ્રથમ બેઠકનો આરંભ યોગાનુયોગે 17 જૂન 2019 થયો. આ પ્રથમ દિવસની પ્રથમ રજૂઆત નવા ચૂંટાયેલા સભ્યોની સોગંદવિધિથી થઈ. સભ્યોની આ સોગંદવિધિ એટલે લોકસભાના અધિકૃત સભ્ય તરીકેની સ્વીકૃતિ સાથે કામકાજનો આરંભ. આ આરંભ સમારંભ વિવિધરંગી રહ્યો. મોટાભાગના સભ્યોના પોશાક, પરિધાન, શાલ દુપટ્ટા, જાકીટ તેમની સ્થાનિક રહનસહનને અભિવ્યક્ત કરતા હતા. વધુમાં બીજા એક વર્ગના પોશાકની અભિવ્યક્તિ પક્ષીય ધોરણે પણ હતી, જેમાં ભગવા રંગીય ઉપરણા સાથે ખાદીના વસ્ત્રો અદ્યતન શૈલીના નોંધપાત્ર હતા. આમ પ્રાદેશિકતા અને પક્ષીયતાના પરિચય સાથે પહેલા દિવસનો પૂરો કાર્યક્રમ ચાલ્યો. લોકસભાના સેક્રેટરી જનરલ સ્નેહલતા શ્રીવાસ્તવે આ કામ રૂડી પહેરે પાર પાડ્યું, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પ્રથમવાર ચૂંટાયેલા બે મહિલા સભ્યો મિમી ચક્રવર્તી અને નુસરત જહાન સરસ વિવાદ જગાવી ગયા. પશ્ચિમ બંગાળના જાદવપુરમાંથી ચૂંટાયેલા મહિલા સાંસદ મિમી ચક્રવર્તી અને એ જ રાજ્યના બસીરહાટમાંથી ચૂંટાયેલા સાંસદ નુસરત જહાનના સંસદીય પ્રાંગણની એક અવિધિસરની મુલાકાતમાં એકદમ અદ્યતન પાશ્ચાત્ય ઢબના પોશાક હતા, જે ચર્ચાનો વિષય રહ્યો. સૌ પ્રથમવાર ચૂંટાયેલા સાંસદોનો પોશાક પરિધાન શું અને કેવો હોવો જોઈએ, સાંસદો માટેની રૂલબુક સંસદીય નિયમાવલી અનુસાર સાંસદોના વર્તન અને ભાષા
દર્શાવેલ નિયમો અનુસાર હોવા જોઈએ, પણ આ રૂલબુકમાં કોઈ ડ્રેસ કોડ, પોશાક અંગેના નિયમો સૂચવાયેલા નથી. આ સંદર્ભે સાંસદો માટે વિશેષ ડ્રેસ કોડ હોવો જોઈએ કે કેમ તે આ આરંભના દિવસનો ચર્ચાનો મુદ્દો રહ્યો. અહીં એક વાત જરૂર ધ્યાનમાં લઈએ કે વિશ્વની માતૃસંસદ ગણાતી બ્રિટનની આમસભા ડ્રેસ કોડ ધરાવે છે. સાંસદોની દલીલ એ હતી કે લોકશાહીનું મંદિર ગણાતી લોકસભામાં હિટલરીય કે અન્ય કોઈ નેતાના ઈશ્વરીય પોશાકમાં આવનાર સાંસદો ઇચ્છનીય કે હિતાવહ લેખાય. ટૂંકમાં ડ્રેસ કોડની બાબત પહેલા જ દિવસે અને પહેલી બેઠકથી વિવાદમાં સ્થાન પામી. આ એક તદ્દન તાજો અને નવો વિવાદ છે. ચૂંટણી વિશ્લેષણ સંસ્થા દ્વારા બહાર પાડવામાં અહેવાલ અનુસાર 542 સાંસદોની ચૂંટણી થઈ, તેમાં 300 સાંસદો પ્રથમવાર ચૂંટાયા છે, 197 સાંસદો ફરીવાર ચૂંટાયા છે અને 45 સાંસદો આ પૂર્વે લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. સાંસદોના આયુષ્યને સંબંધ છે ત્યાં સુધી સાંસદોની સરેરાશ વય 54 વર્ષની છે, જેમાં 12% સાંસદો 25-40 વયજૂથના છે, 41% સાંસદો 41-55 વયજૂથના છે, 42% સાંસદો 56-70 વયજૂથના છે અને છેલ્લે 6% સાંસદો 70થી વધુ ઉંમર ધરાવનાર છે. મહિલાલક્ષી માપદંડની વાત કરીએ તો 716 મહિલા સાંસદ ઉમેદવારોમાંથી 78 મહિલા સાંસદો ચૂંટાયા છે. આમ ઉમેદવારી કરી સફળતાથી ચૂંટાનાર મહિલાઓની સંખ્યા 11% પર પહોંચે છે. 2014માં 62 મહિલા સાંસદો ચૂંટાયા હતા, તેમજ આ પૂર્વેની ચૂંટણીઓના આંકડાની તુલનાએ મહિલા સાંસદોનું પ્રતિનિધિત્વ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. પ્રથમ લોકસભામાં મહિલા સાંસદોનું પ્રતિનિધિત્વ 5% હતું, જે 17મી લોકસભામાં 14% પર પહોંચ્યું છે. આમ મહિલાઓનું સાંસદીય પ્રતિનિધિત્વ ધીમે ધીમે વધી રહ્યું છે. અલબત્ત મહિલાઓને 33% પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરતો ખરડો લોકસભા પાસે પેન્ડિંગ છે, તે અહીં યાદ રાખવું જોઈએ. બીજું, આ ધોરણ અનુસાર 33% મહિલા સાંસદો ચૂંટી મોકલનાર દેશનું પ્રથમ રાજ્ય ઓડિશા છે. આમ આવનારી નવી પરંપરાને સમર્થન પૂરું પાડનાર એક રાજ્ય ઓડિશા છે. શૈક્ષણિક ધોરણે વિચારીએ તો 27% સાંસદો હાયર સેકન્ડરી કક્ષાનું, 43% સાંસદો સ્નાતક કક્ષાનું, 25% સાંસદો અનુસ્નાતક કક્ષાનું અને 4% સાંસદો ડોક્ટરેટ કક્ષાનું શિક્ષણ ધરાવે છે. એક સભ્યએ પોતાને નિરક્ષર પણ ગણાવ્યો છે. નાણાકીય માપદંડથી વિચારીએ તો 88% સાંસદો કરોડપતિ છે. નવા ચૂંટાયેલા સાંસદોની સરેરાશ સંપત્તિ 20.93 કરોડ જેટલી થાય છે. કરોડપતિ સાંસદોની ભારે મોટી ટકાવારીનો વિચાર કરીએ તો સાંસદોએ સ્વેચ્છાએ વેતન કાપ સ્વીકારવા જોઈએ એવું સૂચન કદાચ વાજબી લેખાશે. ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને તેના પરિણામો આવી ગયા છે, ત્યારે એ પરિણામોના મૂલ્યાંકનને સમજવાનો વ્યાયામ શરૂ કરી શકાય. સૌ પ્રથમ તો મતદાતાઓએ આપેલા ચુકાદા અનુસાર આ ચુકાદો અગ્રવર્ગ વિરોધી છે. જૂના ચીલાચાલુ માળખામાંથી બહાર આવી આમ જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે સરકાર કામ કરે તે એમાં અપેક્ષિત છે. બીજું, ડાબેરી જમણેરી વિચારધારા કે તેની ચર્ચાઓ જાણે અપ્રસ્તુત બની છે. આમ એટલા માટે કહી શકાય કે ચૂંટાયેલ પ્રત્યેક સાંસદ સરેરાશ કરોડોની સંપત્તિ ધરાવે છે. આ પ્રત્યેક સાંસદ દેશના સૌથી શ્રીમંત ગણી શકાય તેવા
1% વર્ગમાં સ્થાન ધરાવે છે. પાર્લામેન્ટ હાઉસની કેન્ટીનમાંથી સરેરાશ આમ જનતાને પ્રિય હોય તેવો ખોરાક લેવાથી દૂર રહેવાનું પસંદ કરનારનો એક વર્ગ નવી અભિવ્યક્તિ અનુસાર ખાન માર્કેટ ગેંગ છે. આવી ખાન માર્કેટ ગેંગને તિલાંજલિ આપવાનો સમય જાણે પાકી ગયો છે. ચૂંટણીમાં અર્થવ્યવસ્થા અને બેરોજગારીના મુદ્દા કુનેહપૂર્વક હાંસિયામાં ધકેલી દેવાયા છે, પણ અર્થવ્યવસ્થાની સમસ્યાઓ નવી સરકાર સમક્ષ મોં ફાડીને ઊભી છે. તેની અવગણના કરવી કોઈ રીતે શક્ય નથી. આર્થિક મોરચે સરકારે નવા અને આકરા નિર્ણયો લેવાના છે. નહેરુ યુગ પછી મતના મહાનદને ભાજપ તરફ વાળી જઈને બીજા કાર્યકાળ સરકારે અંકે કરી લીધો છે, ત્યારે એમ કહી શકાય કે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે સાંપડેલી આ અભૂતપૂર્વ તકનો સાચો અને પ્રજાલક્ષી ઉપયોગ કરવાની કદાચ છેલ્લી ચેતવણી પણ છે. પ્રજાની ચિક્કાર બહુમતી પાછળ ચોક્કસ અપેક્ષાઓ છે, જે અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાની જવાબદારી બીજી મુદતની એનડીએ સરકારને માથે છે. નવા સાંસદો સરકારના સુસંચાલનમાં સક્રિય બની પ્રજાની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા સક્રિય બનશે એવી આશા પ્રજા રાખે છે. રક્ષા મ. વ્યાસ. શાહની કલમે દર મહિને પ્રાપ્ત થતા ચિત્રકારના ચરિત્રમાં આ મહિને 4 દાયકા સુધી સીએન વિદ્યાલયમાં એકાકાર બનીને રહ્યા એવા ચિત્રકાર રસિકલાલ પરીખનું સુંદર ચરિત્ર મળ્યું છે, તો એ સાંભળીએ. ચિત્રોને જીવન બક્ષ્યું. કલા વાર્તા. ચિત્રોને જીવન બક્ષ્યું. કલાગુરુ રવિશંકર રાવળ તેમના માનીતા શિષ્ય રસિકલાલને લખે છે, તમે મારી પાસે ચિત્રકળાની દીક્ષા લઈ સાર્થક કરી છે અને એક નિષ્ઠાપૂર્વક આપણો સંબંધ અને ભાવ સચવાયો છે, એથી હું સંતોષ લઈ શકું છું. વળી ગુરુએ શિષ્યને કેવા દુર્લભ વિશેષણોથી નવાજ્યા છે એ તો કલાશાળામાંથી મળતા સર્ટિફિકેટથી વધારે અધકેરા છે. રસિકલાલ પરીખ એટલે નિશ્ચલ સાધના, તપસ્વીની ઠંડી તાકાત, પ્રગાઢ પ્રસન્ન પરિશ્રમ, ઉમદા આભિજાત્ય તથા નિર્વ્યાજ અને નિસ્પૃહ જીવન. વળી પિતા સમાન ગુરુ કહે છે, 8 ધોરણ ભણેલો એ છોકરો શબ્દજ્ઞાન ન પામી શક્યો તો રંગોનું જ્ઞાન એવું તો પામ્યો કે રંગોનો કલાકાર બની ગયો. અને દૂર દેશાવરથી ગુરુ દેવીપ્રસાદરાય ચૌધરી તો પીઠ થાબડીને કહે છે, રસિકભાઈ જૈસા વિદ્યાર્થી અભી તક દૂસરા નહીં મિલા. ગુજરાતના એક ખૂણે આવેલા દેશી રાજ્ય રાજપીપળા સ્ટેટના વાલિયા ગામમાં કલાકાર રસિકલાલનો જન્મ થયો. વર્ષ હતું 1910, એટલે કે એમનો ગાળો ગણાય વર્ષ 1910 થી 1982. ગામઠી શાળામાં ભણવા કરતાં ભમવાનું વધારે ગમતું. મિત્રો સાથે મળીને ગામના તળાવની ભીની માટી ખોદી તેમાંથી ગાડું, બળદ, ઢીંગલા વગેરે રમકડા બનાવતા. સાતપુડાની ગિરિમાળાના પ્રદેશમાં ઘૂમતા રમતા હોય તે રસિકને પુસ્તકિયા ભણતરનું બંધન ફાવે ખરું? અંતે તેમાંથી મુક્ત થઈ શાળા છોડી અને અમદાવાદમાં કુમાર કાર્યાલયમાં રવિભાઈના ચાલતા કલાવર્ગમાં ચિત્રકલાની તાલીમ લેવા માંડી. અહીં જ તેમણે દોરેલું રંગીન ચિત્ર શુષ્ક ભૂમિનો અતિથિ કુમારમાં છપાયું. રસિકભાઈ ભારત દેશ ખૂંદી વળ્યા છે, પણ તેમના ચિત્રોમાં ડોકાય તો રાજપીપળા જ હોકે, જે કુદરત અને માનવ જીવનનું સૌંદર્ય બાળપણથી મન ભરીને જોયું માણ્યું હતું એ સૌંદર્ય તેમણે પોતાના ચિત્રોમાં અભિવ્યક્ત કર્યું છે. તેમના ચિત્રોમાં
નર્મદા કિનારાનો પ્રદેશ, વિંધ્યાચળની ટેકરીઓ, ત્યાંના લોકજીવનની દિનચર્યા, ત્યાંના ઉત્સવો, માન્યતાઓ, ધાર્મિક પ્રસંગો સતત ડોકાતા રહ્યા છે. તેમના ચિત્રો જાણે કે રાજપીપળા વિસ્તારનો દસ્તાવેજ. ઊંચા ટટાર દેહ પર છૂટી પાટલીનું સફેદ ખાદીનું ધોતિયું અને થોડીક વાળેલી લાંબી બાઈનું સફેદ પહેરણ અને ઉપર આછા ભૂરા રંગની જાડી ખાદીની ખુલ્લી બંડી પહેરેલા ગૌરવર્ણના તેજસ્વી કપાળ અને ભાવભરી સૌમ્ય આંખોવાળા ગૌરવશીલ ચહેરે ચાલતા આવતા પપ્પા દેખાઈ રહ્યા છે. અને જાણે તેમની સોફ્ટ વિસલિંગનો મધુર અવાજ સંભળાઈ રહ્યો છે. આવું બયાન તો દીકરી ઉર્મી જ લખી શકે ને. વિસલિંગની વાત પણ રસપ્રદ છે. રસિકભાઈ મોડેથી સિસોટીમાં અનેક ગીતો તેના કણસ્વરો સહિત આબેહૂબ વગાડી શકતા. તેમની આ મધુર સિસોટી સાંભળનાર સૌને મુગ્ધ કરતી. વળી તેઓ પશુ પંખીઓના અવાજની સરસ નકલ પણ કરી શકતા. રસિકભાઈ માઇક ઉપરથી કૂકડો બોલાવે ત્યારે શ્રોતાઓ અચંબિત થઈ જતા. તેમનું નામ કલાકાર એ શબ્દની આગળ મૂકતા વિશેષણ થઈ જતું, રસિક કલાકાર. તેઓ તેમના ગુરુઓ પાસેથી જે શીખ્યા તેને જીવન મંત્ર બનાવ્યો હતો. ચિત્રમાં ખમીર આણવાનું દેવીપ્રસાદ રાય ચૌધરી પાસેથી અને વોશ પદ્ધતિ અવનીન્દ્રનાથ ટાગોર પાસેથી. મુંબઈની કલાશાળામાંથી ઓઇલ કલરનું માધ્યમ તથા પશ્ચિમની ચિત્રકળા શૈલી શીખ્યા. ડિપ્લોમા પેઇન્ટિંગ ક્લાસમાં ભણી પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ઉત્તીર્ણ થયા. ગુરુ જગન્નાથ અહિવાસીના હાથ નીચે ભારતીય ચિત્રશૈલીની તાલીમ લીધી. આમ તેઓ અમદાવાદ, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતા રહીને કલાના પાઠ ભણ્યા. છતાં તેમના ચિત્રોમાં આ કોઈની સીધી અસર દેખાતી નથી. બધી ટેકનિક ઉપયોગમાં લઈને પોતાની આગવી હથોટી તથા લાક્ષણિકતાથી મૌલિક શૈલી ઉપજાવી હતી. મુગલ શૈલીની કુમાશ તથા અજંતાની હથોટી તેમના ચિત્રોના શણગાર બન્યા છે. ચિત્રકાર રસિકલાલના ચિત્રો તેમના સ્વભાવ જેવા જ સમજવામાં સરળ છે. ચિત્રો સ્વયં મેસેજ આપતા હોય તે માણવાના હોય. ચિત્રોના ચહેરાની લાક્ષણિકતા ઉપરાંત ઝીણી ઝીણી વિગતો ઉમેરીને ડ્રોઈંગની કલાને પૂર્ણતા સુધી લઈ ગયા તે અનુભવાય છે. તેમના ચિત્રોમાં તેમણે વોશ ટેકનિકનો ઉપયોગ કરીને ચિત્રોને જીવન બક્ષ્યું છે. ચિત્રોના પાત્રો આપણી સમક્ષ હોવાનો અનુભવ થાય છે. દેવીપ્રસાદ રાય ચૌધરી અને અવનીન્દ્રનાથ ટાગોર પાસેથી આ ટેકનિક પૂર્ણતઃ સાધી લીધી હતી. જરા ઢળતા રાખેલા બોર્ડ પર પીનથી લગાડેલા ડ્રોઈંગ પેપર પર ડ્રોઈંગ કરી રંગો પૂરી એક હાથે પાણી રેડતા જાય અને બીજે હાથે મોટું સુંવાળું બ્રશ ફેરવતા જાય અને રંગકામ ધોવાતું જાય. ફરી તેના ઉપર રંગ ચડાવે, ફરી ધુએ. આમ ત્રણ ચાર પટ થયા પછી જ ચિત્ર આકાર ધરે અને ચિત્રની મધુરતા ખીલી ઉઠે. વળાવો ચિત્ર આ ટેકનિકનો ઉત્તમ નમૂનો છે. ઉર્મીબેન પરીખ સ્મરણો વાગોળતા લખે છે, મને યાદ છે એક વખત મેં પૂછેલું, પપ્પા તમને સારા સર્જક થવું ગમે કે શિક્ષક? તરત જ બોલ્યા, શિક્ષક. તેમને જીવનમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગમતા. જાણે કે વિદ્યાર્થીઓના માધ્યમથી જ તેઓ જીવન જીવતા હતા. કોઈ પણ વિદ્યાર્થી ક્યારેય પણ અમારે ઘેર આવી શકે? એકવાર તેમને ઘણો તાવ હતો અને અંદરના ઓરડામાં એ સૂઈ ગયા હતા. કોઈએ ઘરનું બારણું ખખડાવ્યું. પપ્પા જાગી ન જાય તેથી મેં ધીમે રહીને બારણું ખોલ્યું. કોઈ વિદ્યાર્થી આવ્યો હતો, પૂછતો હતો,
સાહેબ છે? હમણાં તેમને તાવ છે એટલે સૂઈ ગયા છે, તમે પછી આવો તો. ત્યાં તો અંદરથી પપ્પાનો અવાજ સંભળાયો. કોણ આવ્યું છે? એમને બહાર બેસાડજે. ને પપ્પા ધીમે ધીમે ચાલીને બહાર આવ્યા ને ખુશીથી તે વિદ્યાર્થીને મળ્યા. તેમના નીવડેલા શિષ્યોની યાદી આ રીતે ઘણી મોટી છે. ઈસવીસન 1934 થી 1974 સતત 40 વર્ષ કલા શિક્ષક રસિકભાઈ ચી ન વિદ્યાલય સાથે એકાકાર બનીને રહ્યા. નિવૃત્તિ પછી પણ અંતર નિવૃત્ત ન થઈ શક્યું. વિદ્યાર્થીઓ તેમનું કુટુંબ, આ સંસ્થા તેમનું ઘર. નિવૃત્તિ પછી રહેવા માટે પોતાનું ઘર પણ પોતાનું માની નહોતા શકતા. પુત્રી ઉર્મીને કહે છે, પોતાના પૈસાથી બાંધેલું ઘર પોતાનું નથી બનતું. માણસ જેને પોતાનું ગણીને રહ્યો હોય ને તે પોતાનું ઘર. રસિકભાઈ રંગ પીછીના જ નહીં પણ જીવનના કલાકાર હતા, નખશિખ કલાકારાત્મા. તેમણે અનેક વિદ્યાર્થીઓના જીવન ઘડ્યા છે. રસિકભાઈનું જીવન એક સુંદર ચિત્ર બની ગયું છે. રમેશ બાપાલાલ શાહ. પરધા. શ્રી ધીરુબેન પટેલ બાળ કિશોર કેન્દ્ર. ગુજરાતી બાળ નાટક લેખન સ્પર્ધા. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના શ્રી ધીરુબેન પટેલ બાળ કિશોર કેન્દ્રના ઉપક્રમે ગુજરાતી બાળ નાટક લેખન સ્પર્ધા યોજવામાં આવી છે, જે અંગેની વિગતો અને નિયમો નીચે પ્રમાણે છે. 1. ગમે તે સ્થાને રહેતા, ગમે તે વયના, ગુજરાતી ભાષા લખી જાણતા ભાઈ બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. 2. બાળકો સમજી અને માણી શકે તેવું મંચનક્ષમ નાટક ગુજરાતી ભાષામાં લખવાનું રહેશે. ભજવણીની સમયમર્યાદા ઓછામાં ઓછી 1 કલાકની અને વધારેમાં વધારે 1.5 કલાકની હોવી જોઈએ. 3. નાટક સંપૂર્ણપણે મૌલિક હોવું જરૂરી છે. અનુવાદ અથવા બીજા કોઈ પ્રકારની સાહિત્યકૃતિ પરથી લખાયેલું નાટક સ્વીકારવામાં આવશે નહીં. તેમજ આ નાટક પહેલાં કોઈપણ માધ્યમમાં પ્રકાશિત થયેલું ન હોવું જોઈએ. 4. સ્પર્ધા માટે મોકલવામાં આવેલું નાટક ટાઈપ કરીને મોકલવું તથા સ્પર્ધકના નામ, સરનામા વગેરે વિગતો આગળ કાગળ પર લખીને અગર ટાઈપ કરીને મોકલવી, ઈમેલથી મોકલવું નહીં. 5. નિર્ણાયકોનો મત આખરી ગણાશે અને તે અંગે કોઈ જાતનો વિવાદ સ્વીકારવામાં આવશે નહીં. 6. આ નાટ્યકૃતિ વિશ્વકોશના કાર્યાલયમાં પહોંચાડવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2019. 7. સ્પર્ધાનું પરિણામ તારીખ 4 ઓક્ટોબર 2019 શુક્રવારે જાહેર કરવામાં આવશે. 8. આ સ્પર્ધા માટે આવેલા નાટકોમાંથી શ્રેષ્ઠ નાટકને ₹21,000નું અને બીજા 3 વિશિષ્ટ નાટકોને ₹10,000ના પારિતોષિકો આપવામાં આવશે. 9. નાટકમાં ગીત સંગીત હોવા આવકાર્ય છે પણ અનિવાર્ય નથી. 10. નાટક રંગમંચ માટે જ લખાયું છે તે ધ્યાનમાં લઈને પાત્રોની સંખ્યા મર્યાદિત રાખવી. 11. જે નાટકોને પારિતોષિકો મળ્યા હોય અથવા ન મળ્યા હોય તે સર્વેનો કોપીરાઇટ લેખક લેખિકાનો પોતાનો જ રહેશે. તે છતાં આવી કૃતિઓની ભજવણી જ્યારે થાય ત્યારે આ કૃતિ આ સ્પર્ધા માટે લખાઈ હતી તેવું જાહેર કરવું યોગ્ય ગણાશે. વિશ્વકોશનું સરનામું.
ગુજરાતી બાળ નાટક લેખન સ્પર્ધા કેર ઓફ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રમેશ પાર્ક સોસાયટીની બાજુમાં વિશ્વકોશ માર્ગ ઉસ્માનપુરા અમદાવાદ 3800013. આ ઉપરાંત કોઈ વિશેષ માહિતી જોઈએ તો 9898042699 પર કૃપા દેથોલિયાને ફોન કરવો.